श्री संत राम महाराज की जय। श्री लक्ष्मण दास जी महाराज की जय। श्री राम दास जी महाराज की जय। आँखों बंद राखीने दरेके प्रार्थनानी साथे उच्चारण करवानो छे। श्री संत राम भवभीति चकितं चकार स्वान्तं नराणां वसुधां प्रविश्य सासु प्रकरण 8 पेज नंबर 65 योगी दर्शन। दरेक जन ने विनती के दरेके संक्रमण स्वरूप ने पोताना हाथ में राखवी। जे लोग नहीं लेता जे लोग ने पण प्लीज लेवा विनती। આજનું જે પ્રકરણ છે એનું નામ યોગીનું દર્શન। શ્રી લક્ષ્મણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજજીના જે કંઈ પણ રૂપનું વર્ણન કર્યું છે કાલે થોડું ધ્યાનની ધારાઓમાં આપણે એ મહેસૂસ કરવાની કોશિશ કરી। ગઈકાલ આજે અને આવતીકાલે ત્રણેય દિવસ આપણે એ નિકટતાઓને વધારે ને વધારે निकट बनावानी छे। जेम लक्ष्मणदासजी महाराजे बात करी कि आत्मा ए अभेद बनी जाए तेवुं आपणे पण गुरु महाराज साथे पोताने कोई पण आत्मीय रीते भेद न रहे ए जग्याए पोताने लई जवाना पूरेपूरा भाव ज्यां सुधी जई शकीए जे कंई पण आपणी समझ जेटली सुधी खिले
એને ખેલવવાની કોશિશ કરવાની છે. આજનું જે પ્રકરણ છે એમાં ખાસ એક એક શબ્દોને આંખ, કાન અને હૃદય ત્રણેયમાંથી પસાર થવા દેજો. ફક્ત આંખ અને કાન નહીં, એ જ ભાવજગત આજની ધ્યાનની જે ઝલકો છે એમાં આપણને એમની અહીંયા ઉપસ્થિતિનો અનુભવ કરાવવામાં ખૂબ જ સપોર્ટિવ રહેશે. જે રીતે લક્ષ્મણદાસજી મહારાજે વર્ણન કરેલું છે એમાં આપણે એ ભાવ ત્યારે જ રાખી શકીશું કે લક્ષ્મણદાસજી મહારાજની આપણે જ ગુરુ મહારાજના એ રૂપનું દર્શન કરી રહ્યા છીએ, એ વર્ણન આપણે જ કરી રહ્યા છીએ. એ ત્યારે જ પોસિબલ હશે જ્યારે એક એક શબ્દને આપણે હૃદયથી પીધું હશે, માણ્યું હશે, જીવ્યું હશે, તો જ આજના ધ્યાનમાં તમે એની જે ઉચ્ચતમ કક્ષા છે એ કક્ષામાં એ અનુભૂતિને પામી શકશો. તો આજે પણ પ્રકરણ છે એ પ્રકરણને આપણે પેજ નંબર 68 જય મહારાજના સ્વરૂપના દર્શન એ કાલે રહેશે. એ સિવાય પહેલાં જે કંઈ પણ ભૂમિકાઓ આપણે બાંધવાની છે એ આજના ધ્યાન થકી બાંધીશું. તો આજના પ્રકરણની શરૂઆત એ જ ભાવ સતત પોતાની અંદર એનું રટણ કરીને એટલો દ્રઢ બનાવો કે આ દરેક એક શબ્દને હું મારા ધ્યાનમાં પામી શકીશ. શરૂ કરીએ આજનું પ્રકરણ. સ્વયં પરમાત્મા દત્ત સ્વરૂપે પધાર્યા છે. લક્ષ્મણદાસજી મહારાજ ગુરુ મહારાજના સાનિધ્યમાં એમને સેવી રહ્યા છે અને એ સેવાની અંદર એમને જય મહારાજના પરમ તત્વનું દર્શન થઈ રહ્યું છે. એમની અલૌકિક દિવ્ય શક્તિના દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. લક્ષ્મણદાસજી મહારાજને જે સ્વરૂપ સાનિધ્યમાં દર્શાવાય છે એનું પોતાના હૃદયપૂર્વકના ભક્તિભાવથી આપણને સૌને આ સ્તોત્ર દ્વારા દર્શન કરાવી રહ્યા છે. અનેક યોગીઓ સિદ્ધ મહાપુરુષો જેની ચરણવંદના કરી રહ્યા છે, જય મહારાજને પ્રાર્થી રહ્યા છે. યોગીઓ એમની પાસે યોગ સિદ્ધિની યાચના કરી રહ્યા છે. પ્રાર્થના કરતા કરતા જય મહારાજ પાસેથી સૌ યોગીઓ માંગી રહ્યા છે કે પ્રભુ અમારા યોગને આપ સાર્થક કરો, આપના તરફથી આપની યોગ શક્તિ અમને આપો, અમે આપના શરણાર્થી છીએ, આપના શરણે આવ્યા છીએ. આમ પ્રાર્થના વાળી યોગીઓ પણ જય મહારાજની જ ઉપાસના ને આરાધના કરી રહ્યા છે. યોગી વિવેક વર્ધ્ય સૌ યોગીઓથી આપ વર્ધનને પ્રાપ્ત કરી રહ્યા છો. અનેક વિદ્યાઓ અનેક સિદ્ધિઓ આપણા સાહિત્યમાં રમી રહી છે. આપણી સન્મુખ હાથ જોડીને ઊભી છે, આપણી સન્મુખ હાથ જોડીને ઊભી છે, સેવાને તાકી રહી છે કે પ્રભુ અમે આપની સેવામાં છીએ, અમને કંઈક સેવા આપો. સૌ સખી સેવાને તાકે રે, સેવા ક્યાં છે, સેવા ક્યાં છે, કઈ સેવા મને પ્રાપ્ત થઈ જાય એવા ભાવપૂર્વક ભક્તિભાવથી સેવ્ય તરીકે જય મહારાજની સમક્ષ બધી જ વિદ્યાઓ સન્મુખ થઈને તાકી રહી છે કે મને સેવા મળે. સેવિતમ લોક સંકેતી ભક્તજનો સેવક વર્ગ પણ જય મહારાજને એટલી જ શ્રદ્ધાથી પ્રાર્થે છે, ઉપાસના કરે છે, વંદન કરે છે. જય મહારાજને શરણે આવે છે અને જય મહારાજની પ્રત્યક્ષ સેવા જીવી રહ્યા છે. એ લોક સંઘ કેવો સદભાગી હશે કે તે સમયે જય મહારાજની પ્રત્યક્ષ સેવા એમને પ્રાપ્ત થઈ. ભિક્ષાની, વસ્ત્રની ને બીજી અન્ય સેવાઓ સૌ જય મહારાજના સાનિધ્યમાં પ્રત્યક્ષ સેવા કરતા આ સૌની ભક્તિ, સૌની શ્રદ્ધા જય મહારાજની સાથે એવી બનાવેલી
ઉદ્ભવ થયેલી કે જાણે કે પોતે સ્વજનો જ હોય. કલયુગ જનેહી કલયુગમાં જન્મેલા પોતાના સ્વજનો સાથે જન્મના જ પધારેલા છે. કલયુગમાં જન્મેલા પોતાના સ્વજનો પાસે જય મહારાજ પધારેલા છે. જય મહારાજના પોતાના ભક્તો સ્વજનો કે જેને સંતરામ ભક્ત સમાજ જય મહારાજ પરિવાર કહેવાય, એટલે એ પરિવારની અંદર જે કોઈ આવે તે સૌ જય મહારાજના સ્વજન છે. લક્ષ્મણદાસજી મહારાજ જય મહારાજનું આગવું સ્વરૂપ દર્શાવે છે. દત્તાત્રેયાવતારો પ્રભુ, આપ તો દત્તના સ્વયં અહીં અવતરિત થયેલા અવતાર છો. આપનો શ્રી વિગ્રહ ભગવાન દત્ત સ્વયં છે. આપ બીજો કોઈ છો જ નહીં, બસ દત્તાત્રેય જ છો. અત્રિથી પ્રાપ્ત થયેલા અને ત્રણ દેવો જ છો. અત્રિએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપ્યા, એટલે દત્ત અત્રિના પુત્ર છે. એટલે દત્ત પથ્થર જેવા દોઢા જેવા ને પારસ બનાવવા આપ પધાર્યા.
એનો ઉદ્ધાર કરે, એને પુણ્યના માર્ગે લઈ જાય, પોતાને શરણે આવેલા એ સ્વજન બનાવે. કલયુગ જનેરી આપણે જે મહારાજના સ્વજન થવાનું છે, જેઓ શરણે આવ્યા, જેને મહારાજની ભક્તિ કરી દર્શન કર્યા ને સ્વીકાર કર્યો, એ સૌ જય મહારાજના સ્વજનો છે. આપણે જય મહારાજના સ્વજન થવાનું છે, જેઓ શરણે આવ્યા, જય મહારાજની ભક્તિ કરી દર્શન કર્યા ને સ્વીકાર કર્યો, એ સૌ જય મહારાજના સ્વજનો છે. જય મહારાજ માટે શબ્દો ઉચ્ચાર્યા છે કે તમે અનેક પાપી જીવોના કોટી અપરાધ વિસરી સૌના પાપને ભૂલી જઈને પણ એમને શરણ આપ્યું છે, એમનો સ્વીકાર કર્યો છે, એમનો ઉદ્ધાર કર્યો છે. શરણાગતિ સુધી આજે લાસ્ટ જે શબ્દો છે, જય મહારાજ માટે શબ્દો ઉચ્ચાર્યા છે કે તમે અનેક પાપી જીવોના કોટી અપરાધ વિશે સૌના પાપોને ભૂલી જઈને અમને એમને શરણ આપ્યું છે, એમનો સ્વીકાર કર્યો છે, એમનો ઉદ્ધાર કર્યો છે. એ શરણ કઈ રીતે લઈને અને એ શરણાગતિને આજે આખો દિવસ આપણે માણીને કઈ રીતે કાલે મહારાજ શ્રી આપણને શું જ્યારે શરણાગતિ સ્વીકારીએ અને મહારાજ શ્રી પોતાના શ્રીમુખે જે કંઈ પણ આપણને બોધ આપશે એ બોધને આપણે આવતીકાલે માણીશું, પણ આજે પહેલાં એવી કઈ શરણાગતિ લઈએ તો લક્ષ્મણદાસજી મહારાજની જેમ આપણે પણ શ્રી મહારાજના એ પાદુકાને હર હંમેશ માટે આપણી અંદર આપણા હૃદયમાં દરેક અંદર આવતી જતી શ્વાસ સાથે બિલકુલ પણ વિસરાયા વગર તેમની એ અનુભૂતિ કરી શકીએ તે માટે આજે આપણે શરણાગતિ અંગેના ધ્યાનની યાત્રામાંથી પસાર થઈશું. એ પહેલાં આપણે યોગ માટે, કારણ કે ધ્યાન પણ યોગનો જ એક ભાગ રહેલો છે, તો એ ધ્યાનમાં જતાં પહેલાં શરીર મનને એ કેળવણી આપવી જરૂરી છે. કારણ કે મહારાજ શ્રી લક્ષ્મણદાસજી મહારાજ જાતે કહી રહ્યા છે, કલયુગ એટલે ન ચાહીએ તો પણ આસપાસના વાતાવરણ, પહેલાં તો જે જીવન એક લાઈફસ્ટાઈલ જે આપણી ઢળી ગઈ છે એમાં આપણી માટે જ આપણે સમય આપતા નથી, આપણી માટે જ આપણે સમય આપતા નથી, જવાબદારીઓ ને જ આપણે પ્રાધાન્ય આપીએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે ભગવાને પહેલાં આપણને મનુષ્ય દેહ આપ્યો છે, એની પણ આપણી પોતાની જવાબદારીઓ પણ છે, આપણી પોતાની પણ જવાબદારીઓ છે કે જો જે મનુષ્ય દેહ મળ્યું એની આપણે સાચવણી ન કરી શકીએ તો રોગોથી ગ્રસિત તો થઈ જ જઈએ છે. એક સિસ્ટમમાં આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે 24 કલાકને 3 અલગ અલગ ભાગમાં 8 8 8, 1 8 કલાક તમારા વિશ્રામ માટે, 1 8 કલાક તમારા જીવનને ચલાવવાની જે અર્થોપાર્જન કરવાનું છે, પુરુષોને અર્થોપાર્જન માટે, સ્ત્રીઓને ઘરની જે કંઈ સેવા છે એના માટે, બાકીના જે 8 કલાક છે એ બીજાના જીવનમાં કંઈક ઉપયોગી થવા અથવા પોતાની સાધન ભજન માટે એનો ઉપયોગ કરવો જોઈએ. તો એ 8 કલાકની જગ્યાએ જે અર્થોપાર્જન છે
એ આઠથી વધીને કેટલામાં ટ્રાન્સફર થાય છે આપણને ખબર પડતી નથી. કાં તો બીજા એવા કેટલા કામોમાં આપણે પોતાનો સમય ક્યાં આપી દઈએ છે એ ખબર પડતી નથી. ને હવે તો ફોન, વોટ્સએપ, ખાલી એક મેસેજ જોઈ લો 5 મિનિટ, પણ એ 5 મિનિટમાં પાછો ફોન મુકાય છે. જે બી છે ખાલી ખબર પૂછી આવો. ખબર પૂછવાની જગ્યાએ ખબર તો સાઈડમાં રહે છે, પણ બીજું બધું ક્યાંના ક્યાં ક્યાંના ક્યાં આપણે પહોંચી જઈએ છીએ. તો મતલબ આપણું જે વાતાવરણ આપણી આસપાસ રચાઈ ગયું છે એમાંથી ધીરે 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 એટલીસ્ટ એટલું તો સમજતા થયા કે સવારે ઉઠીને મહારાજશ્રીના દર્શન કરવા તો આવી શકીએ છીએ, બાકી કેટલી પબ્લિક છે નડિયાદની, કેમ તમે આટલા જ, એ બાબતે વિચારવું ના જોઈએ. પણ પછી જેવા દાદા ઉતરીને ચપ્પલ પહેરીએ ને પાછું એ સંસાર એટલો હાવી થઈ જાય કે અહીંયા કલાક કરેલું, કાલે જેમ યોગરાજને આપણે માણ્યા, કેટલી વખતે દર્શન આંખ બંધ કરવાથી પાછા થયા, કોને થયા, એ યાદ જ નહીં આવ્યું. પતી ગયું, અહીંયાથી ધ્યાન પત્યું એટલે ઊંચું મુકાઈ ગયું, બસ કાલે હવે આવવાનું છે. એ પણ એક મિકેનિકલ જ, જે જીવનમાં રૂપાંતરણ લાવવા માટે જેમાં જોડાયા પણ એમાં પણ એક મિકેનિકલ સિસ્ટમમાં ઢળીને બેસી ગયા. એટલીસ્ટ રાતે સૂતા પહેલાં તો થોડુંક ચિંતન મનન આ બાબતે કરો કે એમાં શું શું કયા કયા એવા શબ્દો હતા જે મારે મારા જીવનમાં લાવવા જેવા હતા, પણ એવો 5 મિનિટનો ટાઈમ પણ આપણે આપણને આપતા નથી. અને અહીંયા વાત કરીએ છીએ ભગવાનના ગુરુ મહારાજના રૂપને પોતાની અંદર જોવાનું. ઇઝ ઇટ પોસિબલ? ખાલી ચાંદની બેન બોલતા ગયા, આંખો બંધ રહી શાંતિ મળતી જાય છે, બોલ્યા કરે છે, ઊંઘ્યા કરું છું, પછી દિવસમાં તો પડવાનો નહીં ટાઈમ, 8 કલાક ત્યાં અને 1 કલાક અહીંયા, થોડોક આરામ તો મળે છે, બીજી બધી ઝંઝટોથી દૂર ખ્યાલ આવે છે. એટલે જ વાંચન ચાલુ કરતાં પહેલાં મેં હૃદયનું પણ નામ લીધું કે ફક્ત આંખ અને કાન નહીં, પણ અહીંયા તમારે તમારા હૃદયને પણ આજે મૂકવું પડશે, તો જ એને આપણે ધ્યાનમાં મહેસૂસ કરી શકીશું. આ શિબિરના ટાઇટલ જોયું છે બરાબર? શિબિરનું ટાઇટલ બરાબર જોયું છે? એક સ્ટેટમેન્ટ આપેલું છે, શું છે સ્ટેટમેન્ટ? હે, પહેલે દિવસે વાત પણ કરી હતી, વાંચન કરીને પૂરી ના કરી દેવી જોઈએ, કેમ ઊંઘાડું છું, બેસાડું કે ઊંઘાડું કેમ, એટલું જ છે. શબ્દાનુસંધાનથી ધ્યાનાનુસંધાન ફરી જઈને જોજો, રજિસ્ટર કર્યું હતું ત્યારે એમાં લખેલું છે, અને મહારાજશ્રીએ પોતે પણ વાત કરી હતી કે શબ્દ દેહને રૂપ દેહમાં ત્યારે જ ઢાળી શકીએ કે જ્યારે એની અંદર ભાવના શું કરીએ, કલર પૂરી, નહી તો બધું બ્લેન્ક જ દેખાશે. ભાવરૂપી કલર નહીં પૂરાય તો કઈ રીતે તમે એને, આ ચર્મચક્ષુ તો છે જ, એમાં માટે તો છબીઓ છે જ, પણ આંતર જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ પર, એ બ્લેન્ક કેનવાસ પર કઈ રીતે છબીનું નિર્માણ કરી શકશો? આ તો બ્લેક દેખાશે, કાં તો વ્હાઈટ દેખાશે, પછી કન્ફ્યુઝ થવાશે, શું થયું કશું તો ખબર પડતી નહીં, ખાલી કાળું ધોળું અલગ અલગ કલરો દેખાય છે, પણ એમાં બીજા નાખીએ કેમ? આ પ્રકૃતિમાં અલગ અલગ કલરોનું નિર્માણ કરવામાં આવ્યું, બધું વ્હાઈટ રાખ્યું હોત કે બ્લેક રાખ્યું હોત તો ના ચાલે, ચાલે જ ને? જરૂરી છે કલર?
तो यो भाव पण जरूरी नहीं, दरेक कलरों साथे पण भाव जोड़ायेला छे। लाल पहेरो ने तो आम केम रेड लाइट राखेली छे स्टॉक माटे। हाँ केम ग्रीन लाइट राखी छे एम, हाँ येलो लाइट एक्शन में आओ, ग्रीन लाइट आगळ वधो। ए ग्रीन लाइट अपना हृदय नो पण कलर छे, एटले एमां आगळ ज वधवानुं होय। येलो एटले टू बी प्रिपेर, रेड स्टॉप कोने अंदर नथी आवा देवुं। आखी ऊर्जाओनी यात्रा छे एमां दरेक चक्र साथे एना कलर्स पण आपेला छे कि शरीरमां क्या क्या सेनी सेनी तमारे इनपुट अने आउटपुट तमारे सेना करवा जोईए अने सेना न करवा देवा जोईए। ने साथे एनुं आखुं શાસ્ત્ર જ્ઞાન અલગ છે, પણ એટલીસ્ટ આપણે દરેકને એક કલર ચોઈસ પર્ટિક્યુલર હશે કે એને એ કલર પર વધારે, બધા કલર લેવા જાય કપડું લેવા જાય ને તો પહેલું એ કલર શોધી, એવું થાય છે કે નહીં કે આ કલરમાં હોય તો સારું, એ પ્રમાણેનું જીવન અને એની જીવનની યાત્રાઓ એ જ સ્થાનેથી આપણે આપણા જીવનનું જે છે રથને હાંકતા હોઈએ છીએ। એટલે ખૂબ જરૂરી છે ભાવ, અને ભાવની સાથે સાથે એની અંદર તમે કેટલું નિર્માણ કેટલું સમર્પણ તમારું દાખવો છો એટલું જ તમે એ પરિણામ રૂપી તમારા આ દેહમાં તેને પ્રસ્થાપિત કરાવી શકો છો। વધારે શબ્દોના માયાજાળમાં ના ફસીએ, ક્રિયાત્મક એને અનુભવીએ તો જ એની અનુભૂતિ જે છે એક છાપ આપણી અંદર છોડશે, અને એના કારણે જ આજના 8 વાગ્યા પછીનું તમારું જીવન કેવું હશે એ તમારી ઉપર રહેશે। બરાબર, તો મારા શ્રી પાસે આજ્ઞા માંગી બને હાથ પ્રાર્થનાપૂર્ણ મુદ્રામાં જોડીને રિપીટ કરવાનો રહેશે દરેકે મારી સાથે। શરણાગત દીનાર્ત, શરણાગત દીનાર્ત, પરિત્રાણ પરાયણ, પરિત્રાણ પરાયણ, અનુભ્યાં દેહી માં તાત, અનુભ્યાં દેહી માં તાત, બંધ કરીને જ આ શબ્દોને પણ જીવીએ। શરણાગત દીનાર્થ, શરણાગત જે આપનાર અમારા પાપીજનોને જે રીતે આપ સ્વીકારો છો, એ સ્વીકાર થકી અમારા જીવનમાં રૂપાંતરણ પણ આવે તેવી અમને મતિ અને ગતિ બંને પ્રદાન કરજો, એવા જ ભાવ સાથે પોતાની જગ્યાએ ઊભા થઈને શિવ નમસ્કાર માટે આગળ વધીશું। બંને પગની વચ્ચે ખભાને સમાંતર ડિસ્ટન્સ
बने हाथ नी नकल्स बनावी बने हाथ नी अंदर बने छाती नी मध्य पर एक सॉफ्ट प्रेसिंग जेथी हृदय ना धक्काराओं ने तमे महसूस करी शको ए अलार्म तमारी अंदर सतत जागृति केड़वतु है कि अहियाँ अहियाँ ज वर्तमान में पोताने रखवानी छे। आगळ વધીએ શિવ નમસ્કાર માટે 45 ડાઉન સિટ શિવો ફ્રન્ટ 45 ઓમ નમઃ શિવાય 45 down sit shivo front up 45 om namah shiva 45 up now sit shivo front up 45 Om Namah Shiva 45 Up Down Sit Shiva Front Up 45 Om Namah Shiva 45 Up Down Shivo front up 45 Namah Shiva 45 up down Shivo front up 45 Om Shiva 45 down sit Shiva front up 45 Om Namah Shiva 45 up down sit Shiva front up 45 om namah shiva 45 up down sit shiva front up 45 om namah shiva 45 up down sit shiva front up 45 om namah shiva 45 up down sit shiva front up 45 Om Namah Shiva 45 up down sit Shiva front 45 up 45 Om Namah Shiva last set 45 up down sit Shiva આંખો બંધ કરીને જ આ આપણી યોગને અંદર શરીર મનમાં ઉતારવાની પૂરેપૂરી કોશિશ કરી
બંધ કરી સુખાસનમાં સ્થિર થઈ અંતકરણ પ્રવેશની પ્રાર્થના બંને હાથ પ્રાર્થના આપું મુદ્રામાં જોડીને બંને હાથને એક સ્લાઇટલી પ્રેસ હૃદય પર એક સોફ્ટ પ્રેસિંગ જેથી હૃદયના ભાવોને જાગૃત કરી શકીએ અને એ ભાવ જગતમાં પ્રવેશ કરી શકીએ સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ રૂપે એ ભાવ એક આખા જગતનું આપણે નિર્માણ કરવાનું છે એ ધીરે ધીરે આપણે ધ્યાનની અવસ્થાઓમાંથી પસાર થતા જઈશું પણ અત્યારે આપણે એ ભાવ જગતની બહાર સ્થૂળ શરીર રૂપે અરજ કરી રહ્યા છે ગુરુ મહારાજને કે આપણી દરેક વૃત્તિઓ આંતરજગત તરફની યાત્રા માટે તૈયાર થાય દરેકે ઉચ્ચારણ કરવાનું છે સાથે વૃત્તિઓ સર્વસંકે સદાય નિજ સ્વાંતરે સુસ્થિર પ્રજ્ઞા થકીવંદુ સંકલ્પો કરવાની છે તેમાં થોડીક વાર
પોતાને સુખાસનમાં જ સ્થિર કરાવો. પછી જ્યારે આંતરની યાત્રા શરૂ થશે તો તમને શવાસનની છૂટ આપવામાં આવશે, પણ અત્યારે તરીકે સુખાસનમાં જ ચશ્મા રમૂ કરવા વિનંતી. બની શકે તો અર્ધ પદ્માસન, શરીર કમર ગરદન સીધી. ફરીથી ગઈકાલે કરેલા પ્રેક્ટિકલને સમજી લઈશું એક વખત. તમારા ડાબા હાથની પહેલી આંગળી અંગૂઠાનો સ્પર્શ, બાકી ત્રણ આંગળીઓ સીધી, કમર ગરદન સીધી. બને તો બંસરી મુદ્રા બનાવવાની કોશિશ. ત્રીજી ચોથી આંગળી આ રીતે સીધી, પહેલી બીજી વળેલી, અંગૂઠો સીધો. ચમડા નસકોરાને તમારા રાઈટ નોસ્ટ્રલને રાઈટ થંબની મદદથી સ્લાઇટલી પ્રેસ કરવાનું છે, અને લેફ્ટ નોસ્ટ્રલથી ઇન્હેલ કર્યા પછી આંતરકુંભક રાખવા માટે આંગળીઓથી બંધ કરી દેવાનું છે. જેટલું એક બે ત્રણ ચાર જેટલી સેકન્ડ તમે રોકાઈ શકો, રોકીને લેફ્ટ નોસ્ટ્રલથી જ બ્રીધ આઉટ કરવાનું છે. લેફ્ટ નોસ્ટ્રલ બંધ કરીને રાઈટ નોસ્ટ્રલ થકી પણ બ્રીધ આઉટ જ કરવાનું છે. રાઈટ નોસ્ટ્રલ સ્લાઇટલી પ્રેસ કરીને બાહ્ય કુંભક લાગે કે હવે બ્રીધ ઇન કરવી જરૂરી છે, તો ઇન રાઈટ નોસ્ટ્રલથી જ, રાઈટ નોસ્ટ્રલ બંધ કરી લેફ્ટ નોસ્ટ્રલથી પણ બ્રીધ ઇન. બંને નોસ્ટ્રલ બંધ કરીને આંતરકુંભક લાગે હવે રીચરની જરૂર છે, બ્રીધ આઉટ લેફ્ટ નોસ્ટ્રલ જ. લેફ્ટ નોસ્ટ્રલ બંધ કરીને રાઈટ નોસ્ટ્રલથી પણ બ્રીધ આઉટ. બંને બંધ કરીને બાહ્ય કુંભક રાઈટથી જ બ્રીધ ઇન, બંધ કરી લેફ્ટથી પણ બ્રીધ ઇન. આંતરકુંભક અને એઝ ઇટ ઇઝ આગળ વધતા રહેવાનું છે. દરેકે સતત એ ભાવ કરવાનો છે દરેકે સતત ભાવ કરવાનો છે કે આ દરેક અંદર આવતી જતી શ્વાસ અને કુંભક આપણા શરીર મનને આગળના ધ્યાન માટે તૈયાર કરી રહ્યું છે. મારા શ્રીના ઉચ્ચારણ કરેલા એ શબ્દને તમે આવ્યા તા જુગમાં ફરવા, લોહ લક્ષ્મણને પારસ કરવા. એ લોહ લક્ષ્મણ એટલે કે આપણે પોતાની જાતને લક્ષ્મણની જગ્યાએ પોતાનું નામ મૂકી દઈને એ ગુરુ મહારાજ આપણને પારસ બનાવે તે માટે દરેક અંદર અને બહાર નીકળતી શ્વાસ સાથે આ ભાવોનું જે અહીંયાથી પદગાન થશે તે ભાવોને સાથે સાથે પીવાના છે. શ્રવણ ઇન્દ્રિય તમારી પદગાન તરફ અંદરની ઉર્જાઓને જાગૃત કરવા માટે તમારા શ્વાસોશ્વાસ થકી તમે એ શ્વાસોશ્વાસ તમે નથી કરી રહ્યા, એ શ્વાસોશ્વાસ ગુરુ મહારાજ આપણી અંદર લોહને પારસમાં બનાવવા માટેની જે પ્રક્રિયા, જે સ્પર્શ આપણા માથે કરવાનો હોય એ આ શ્વાસો થકી એમના સ્પર્શને મહેસૂસ કરવાનું છે. પારસ થઈ યો ભવ કરે
देही स्वरूप ने सतत महसूस करता रहेवानू छे। सूक्ष्म उपस्थिति एमनी अत्यारे अपनी आसपास छे ज। હવે બિલકુલ ખુલશે નહીં, આંતરિક ભાવ જગતમાં પ્રવેશ કરીએ। આંખો બંધ જ રાખીને સ્થૂળ શરીરને પગના અંગૂઠાથી લઈ માથા સુધી સવાસનમાં ભલે અહીંયા સ્થૂળ રૂપે જઈ રહ્યા છો, પણ સૂક્ષ્મ રૂપે તમારે તમારી જે કાયા છે તેને તમે સુખાસનમાં જ છો એ રીતેના ભાવમાં જ રહેવાનું છે। શ્વાસોની ગતિને અહીંયા વિરામ આપો, શ્વાસોની ગતિને અહીંયા વિરામ આપો। જેને સવાસનની જરૂર લાગે એને જ સવાસન લેવાનું છે, બાકી સુખાસનમાં જે લોકો બેસી શકે એ લોકોએ સુખાસનમાં જ બેસવાનું છે। અને સવાસનમાં જે કંઈ સાધકોએ પોતાને સ્થિર કરાવ્યું છે, પણ છતાંય તમારે ભાવ એ જ કરવાનો છે કે તમે
જે તમારી આંતરિક કાયા છે એ સુખાસન અર્ધ પદ્માસન કાં તો પદ્માસનમાં સ્થિર છે. લક્ષ્મણદાસજી મહારાજ જે રીતે ગુરુ મહારાજની સ્વરૂપની તત્વદર્શનની જે કંઈ પણ આપણને યાત્રા સંતરામ સ્તોત્ર દ્વારા દર્શાવી છે તેને આપણે આજે પૂરી રીતે અનુભવી શકીએ તેવી જ ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી ધ્યાનમાં પ્રવેશ કરીએ. સુખાસનમાં દરેક સાધક પોતાને નિહાળી રહ્યું છે. એ સુખાસન ભાવ જગતમાં આપણે પ્રવિષ્ટ થઈ રહ્યા છીએ. ધીરે ધીરે શરીર મન શાંત થઈ રહ્યું છે. આસપાસ થતી દરેક હલચલનો સહજ સ્વીકાર, જે કંઈ પણ આસપાસ થઈ રહ્યું છે તેનો સહજપૂર્વક સ્વીકાર, આસપાસની દરેક હલચલ જાણે છે જ નહીં, બસ તમે અને તમે જ છો જે સુખાસનમાં પોતાને સ્થિર કરેલું છે. શારીરિક કોઈ હરકત કરવાની નથી, જે પણ કરવાનું છે તે દરેક આગળના ઇન્સ્ટ્રક્શનને માનસિક રીતે જ ફોલો કરવાનું છે. શારીરિક હવે કોઈ પણ હલચલ થશે નહીં, એટલે શરીર જ્યાં છે ત્યાં જ તેને સ્થૂળ જગતમાં રહેવા દો. સૂક્ષ્મ જગતમાં પ્રવિષ્ટ થઈ ચૂક્યા છીએ, હવે આપણે સૂક્ષ્મ જગત સાથે આપણી યાત્રાને આગળ વધારીએ. ધીરે ધીરે આપણને એવા સમાચાર મળ્યા છે કે સદગુરુ મહારાજ જે વરાટ કાયા સ્વરૂપ છે તે અત્યારે સમાધિ સ્થાને આવ્યા છે. એ સાંભળીને આપણા આ એક આનંદની લહેર ઉઠી ગઈ છે. એમને જોવા, એમને માણવા, એમને આ ચર્મચક્ષુથી જોવાની ઈચ્છા આપણી અંદર પ્રગટ થઈ ગઈ છે. અને જેમ લક્ષ્મણદાસજી મહારાજ વર્ણન કર્યું છે, યોગી વ્યૂહે કવંદ્યમ પ્રથિતમપિ ગુણે સેવિતમ લોકસંગે દત્તાત્રયવતારમ કલયુગ જજનેભ્યો વદંતમ સુયોગમ. આજે એ સુયોગ આઈને ઊભો છે કે જ્યારે એ ગુરુ મહારાજ અહીંયા સાક્ષાત આઈને પધાર્યા છે અને લક્ષ્મણદાસજી મહારાજ એમના જે રૂપનું વર્ણન કરી રહ્યા છે, જે પરિસ્થિતિઓ સર્જાય છે કે અનેક યોગીઓ એમની પાસે યોગ સિદ્ધિની યાચના કરી રહ્યા છે, પ્રાર્થના કરતાં કરતાં જય મહારાજ પાસેથી સૌ યોગીઓ માંગી રહ્યા છે કે પ્રભુ અમારા યોગને આપ સાર્થક કરો, આપના તરફથી આપની યોગ શક્તિ અમને આપો. યોગ શક્તિના જે આપણી અંદર યોગ શક્તિ મેળવવાની જે ઝંખના, જે એક તડપ સર્જાય છે, એ તડપને એટલી વિરાટ બનાવો, એટલી વધારો, એ પ્રજ્ઞાને પોતાની અંદર પ્રજ્વલિત કરો અને અહીંયાથી ઊભા થાવ
અને ગુરુ મહારાજનું જ નામ લેતા લેતા એક એક દાદરા નીચે ઉતરતા ઉતરતા સમાધિ સ્થાન તરફની તમારી યાત્રા શરૂ કરો. સમાધિ સ્થાનની યાત્રા શરૂ કરો, તેમાં સતત એક જ ભાવ યોગ માટેની આજ્ઞા. અહીંયા આપણે યોગ જીવનમાં પ્રવિષ્ટ થઈ ગયા છે, પણ ગુરુ કૃપા વગર તે પણ ફલીભૂત થતું નથી. ગુરુ કૃપા મેળવવા, ગુરુને અરજ કરવા, ગુરુને અરજ કરવા પોતાની અંદર ભાવોને વધારતા જાઓ, કે જેને યોગીઓના યોગીઓ પણ, જેને આપણે કહીએ છીએ, માનીએ છીએ, અનેક યોગીઓ જેની પાસે યોગ દીક્ષા મેળવવા તત્પર છે, તો કેમ આપણે પણ તેમની યોગ દીક્ષા એમની પાસેથી મેળવીને પોતાના જીવનને ઉદ્ધાર કરાવીને એમનામાં જ વિલીન થઈ જઈએ. એક એક દાદો, એ ઉત્સાહ, એ ઉમંગ, એ ભાવ ભર્યું આખું શરીર ભાવોથી ભરાયેલું, એ શરીર ધીરે ધીરે એક એક દાદરા ઉતરી રહ્યું છે. અને કલયુગમાં જન્મેલા પોતાના સ્વજનોના કાજે જય મહારાજ આજે પધાર્યા છે. જય મહારાજ પોતાના ભક્તો, પોતાના સ્વજનોને પોતાના પરિવારની અંદર સમાવી રહ્યા છે. આપણે એ સ્વજન જય મહારાજના છીએ જ. એ સૌ સ્વજનો, સૌ જય મહારાજના આપણે લાડકા બાળકો બનીને, જેમ લક્ષ્મણદાસજી મહારાજ એમને માણી શક્યા, તેમ આપણે પણ એ સ્વજનના ભાવને આપણા આ ભાવ જગતમાં એટલા ઓતપ્રોત કરાવી દઈએ કે આપણે પણ એ ભેદને મહેસૂસ ન કરી શકીએ. ધીરે ધીરે આપણે એ સમાધિ સ્થાનની આગળ પહોંચી ગયા છે, પણ સમાધિ સ્થાનના જારીના દર્શન અત્યારે બંધ છે. મહારાજશ્રી સ્વયં એ ગાદી પર બિરાજેલા છે, પણ એ દરવાજાઓ બંધ છે. એ દરવાજાઓની બહાર આપણે ઊભા છીએ અને અરજ કરી રહ્યા છીએ કે આ અવધૂત છો, યોગી છો, યોગેશ્વર છો, યોગેન્દ્ર છો, પણ એ બધાની અંદર મારા માટે તો આપ મને જે પરિચય આપો છો, એ રીતે આ સાક્ષાત ભગવાન જ, દત્ત નારાયણ જ છો. આ સ્વયં દત્ત નારાયણ જ છો. હે દત્ત નારાયણ ભગવાન, તમે અહીંયા જુગમાં સ્વજનોના ઉદ્ધાર માટે જ આવ્યા છો. તમે
સ્વજનોની ઉત્ક્રાંતિ માટે જ આવ્યા છો, મને પણ. લક્ષ્મણદાસજી મહારાજની જેમ જ સ્પર્શ કરીને આશીર્વાદ આપીને લોભમાંથી પારસ કરો, મને પણ લોભમાંથી પારસ કરો, લોહમાંથી પારસ કરો. સદગુરુ સંતરામ પારસ થઈને લોહ પરસવા આવ્યા. વિદે વૈરાગ ધરી વિદેહી સ્વરૂપે પરછા પ્રેમ બતાવ્યા. તમે અત્યાર સુધી વિદેહી બનીને આટલા બધા પરચાઓ બતાવ્યા છે, પણ આજે જ્યારે તમે સાક્ષાત અહીંયા બિરાજમાન થયા છો, તમારા જીવનનો પણ ઉદ્ધાર કરો. આ અરજ, આ પ્રાર્થના, ભક્તિ ના ભાવોને વધારે પ્રગાઢ કરતા જાઓ. પ્રતીક્ષાપૂર્ણ બને રહો. ગમે ત્યારે એકવાર એ ચારી ઉઘડશે. જય મહારાજ સાક્ષાત આપણી સમક્ષ બિરાજેલા હશે. ધીરે ધીરે સૂચના મળે છે આપણને, ગમે ત્યારે ચારી ઉઘડશે. ભાવને વધારે કેવા હશે ગુરુ મહારાજ માટે પોતાની જિજ્ઞાસાને, પોતાની પ્રજ્ઞાને વધારે ને વધારે પ્રબળ બનાવતા જાઓ. ધીરે ધીરે કબાટ ખુલી રહ્યા છે. આછું પાત્ર થોડું થોડું અંદર પ્રકાશ પડી રહ્યો છે અને ગુરુ મહારાજના ચરણ આપણને દેખાઈ રહ્યા છે. ધીરે ધીરે ચારી ઉઘડી રહી છે, ઉઘડી રહી છે, ઉઘડી રહી છે, ઉઘડી રહી છે. અને જય મહારાજનું એ સ્વરૂપ આપણને દેખાઈ રહ્યું છે. પદ્માસન ધારણ કરીને કર્યું પદ્માસન, પ્રેમ રૂપ બની સમાધિ શ્વાસ બ્રહ્માંડ ભણી છે મૂકે મુન્ય ધુન્ય ભજન તણી સદ ગુરુ સંતરામ પારસ થઈને લોહ પરસવા હા. મારા જેવા લોહ રૂપીને પારસનો સ્પર્શ થાય તો એ પારસ કયા રૂપે છે
જે પદ્માસનમાં બિરાજેલ છે એ પારસમણી સ્વરૂપ, જેનો સ્પર્શ, જેના દર્શન માત્ર જ આપણને સોનામાં પરિવર્તિત કરાવી શકે તેવું પ્રકાશમય તેમનું રૂપ, એ બ્રહ્મરૂપ, એ વૈરાગ્ય સ્વરૂપ, પ્રેમનું સ્વરૂપ આપણને પદ્માસનમાં ધારણ કરેલું દીપ્યમાન થઈ રહ્યું છે. આપણી નજર સમક્ષ એ પ્રગટ થઈ રહ્યું છે. આ સમાધિ પદ્માસનમાં સમાધિસ્થ થઈને બેઠેલા છો. આપનું મુખારવિંદ મૌન અને ધ્યાનસ્થ અવસ્થામાં છે. આપની 11-11 ઇન્દ્રિયો પરિપૂર્ણ અને શુદ્ધ છે. ગોવિંદ સ્વરૂપ સદગુરુ મારા હૃદયમાં આપનું આ સ્વરૂપ અખંડ રહે તેવી જ આપને પ્રાર્થના કરું છું. આપના ભક્ત બનીને આપ મારા જીવનનો ઉદ્ધાર કરશો તેવી જ અભ્યર્થના આપની સમક્ષ હું અરજી રહું છું. જેમ જેઠાભાઈનું ચિત્ત આપના શરણમાં, આપના ચરણમાં ચોંટેલું હતું અને એમને ભવસાગરથી મુક્ત કર્યા, તેમ મને પણ ભવસાગરથી મુક્ત કરો અને મને શરણમાં લો, એવી જ અભ્યર્થના, એવી જ પ્રાર્થના સતત આપણે પ્રગટ કરતા રહીએ. શરીરમાં બિલકુલ પ્રવેશ કરવો નહીં. ભાવ જગતથી એ ભાવ જગતમાં જ તમે સમાધિ સ્થાનની સમક્ષ ઊભા છો. જય મહારાજ. આજે બાના દર્શન આપણને આપી રહ્યા છે અને ભાવ સતત આપણે પ્રગટ કરી રહ્યા છે આપણા હૃદયથી કે અમને શરણ આપો, શરણ આપો, શરણ આપો. મને શરણાગતિ પ્રદાન કરો. આપની યોગ લીલાઓનું ઘણું મેં શ્રવણ કર્યું પણ
તેનું મનન અને નિધિધ્યાસન કરવાની મારામાં ક્ષમતાઓ નથી, જે ગુરુ કૃપા વિના સંભવ પણ નથી. હે યોગીરાજ, યોગીઓ પણ આપની શરણમાં આવીને આપની પાસે યોગ સિદ્ધિની યાચના કરે છે, પ્રાર્થના કરે છે. આપ સમર્થ છો, આપ સમર્થ છો, આપ સમર્થ છો. હે પ્રભુ, આપ અમારા યોગને સાર્થક કરો. આપના તરફથી આપની આયોગ શક્તિ અમને પણ પ્રદાન કરો, અમને પણ પ્રદાન કરો. હે યોગેશ્વર, હે યોગેશ્વર, હે યોગેશ્વર, અમને શરણમાં લો, શરણમાં લો, શરણમાં લો, શરણમાં લો. ભાવને દરેક
પગની એક એક ચાલની એક એક આગળ વધતી ગતિને પોતાની અંદર એટલું ઊંડાણમાં તાકતા જાઓ કે એ જ આપણા જીવનનો આધાર બનીને રહી જાય. ધીરે ધીરે યાત્રાને આગળ વધારતા વધારતા પહેલો દાખલો, બીજો, ત્રીજો એમ કરતા કરતા દરેક દાદરે શ્રી સંતરામ સદગુરુ શરણમ, શ્રી સંતરામ સદગુરુ શરણમ ઉચ્ચાર ન બની રહેતા તે આધાર બનીને આપણા જીવનને ઉત્તરાર્થ ઉપરની તરફની યાત્રા વધારતું જાય. ધીરે ધીરે લોકસદનમાં પ્રવિષ્ટ થઈ પોતાનું સ્થાન ગ્રહણ કરો. ધીરે સૂક્ષ્મ જગતથી સ્થૂળ તરફની યાત્રા લાંબા ઊંડા શ્વાસ સાથે ફરીથી આ સ્થૂળ શરીરમાં ધ્યાન પૂરો. લાંબો ઊંડો શ્વાસ, લાંબો ઊંડો શ્વાસ, લાંબો ઊંડો શ્વાસ, લાંબા ઊંડા શ્વાસ સાથે ત્રણ વખત ઓમકાર કરી જે કંઈ પણ અનુભૂતિ છે તેને આ સ્થૂળમાં પણ રમતી રહે તેમાં જ વસેલી રહે તેવા જ ભાવથી ત્રણ વખત ઓમકાર કરી બહાર ઉપસ્થિત થઈશું. લાંબો ઊંડો શ્વાસ, ખૂબ જ હળવાશથી પડખો ફેરવી આંખો બંધ જ રાખીને પોતાને સુખાસનમાં સ્થિર કરાવી બંને હાથ પ્રાર્થનાપૂર્ણ મુદ્રામાં જોડીને આપણે સૌ ગુરુ મહારાજને અરજ કરીએ કે હે ગુરુ મહારાજ, વિદેહી રૂપી તમે અમારા આ ભાવોનો સ્વીકાર કરજો. હે ગુરુ મહારાજ, તમે અહીંયા વિરાજમાન છો, અમારી આ અરજોનો સ્વીકાર, અમારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરજો. દરેકે
साथ उच्चारण करवानो रहेशे। अमो पापी जीवोना कोटि अपराध ने विसारो, हमारा पापी जनोना अपराध ने विसारो, हम हमारा सोनी भूलों ने भूली जाइने, हमारा सोनी भूलो पाप नीजे भूलो हमें करी छे तेने भूली जाइने हमने शरण आपो, हमने शरण आपो, हमारो स्वीकार करो, हमारो स्वीकार करो, हमारो उद्धार करो, हमारो उद्धार करो। आज भाव ने अपने आखो दिवस माणी शके, पावी शके, जीवी शके तेवी ज अभ्यर्थनाओ साथे बाह्य जगत अपनी आ भाव में कोईपण प्रकार विक्षेप उभो न करे तेवी ज अभ्यर्थना साथे खूबज हळवाशथी बने हाथ ने मुख स्पर्श कराने बाहर उपस्थित थे। जय महाराज।